Good morning boys and girls, once again I heartily welcome all of you in our video lecture. As you know that before this lecture we have taken so many function. Yesterday we have also taken function and the name of function was comparing person, place and thing. ગઈકાલના લેક્ચરમાં પણ આપણે કમ્પેરિંગ ફંક્શન લીધેલું હતું, એટલે કે ડિગ્રી, જેના ત્રણ પ્રકારની વાત મેં તમને કહેલી, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. પણ ગઈકાલનો જે આપણો લેક્ચર હતો તેના અંદર માત્ર બે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ માટેના જ નિયમોની વાત હતી. જ્યારે બે વ્યક્તિ, વસ્તુ કે સ્થળની વાત હોય ત્યારે પોઝિટિવમાંથી માત્ર કમ્પેરેટિવ બને છે અને કમ્પેરેટિવમાંથી પોઝિટિવ જ બને છે, તેના અંદર સુપરલેટિવ ડિગ્રી બનતી નથી. આ વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કહેલી. આજનો જે લેક્ચર છે એના અંદર પણ સિમિલર ટોપિક ફંક્શન, એન્ડ વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ ફંક્શન કમ્પેરિંગ પર્સન, પ્લેસ એન્ડ થિંગ, એટલે કે ડિગ્રીનો જ આજે અભ્યાસ કરશું, જેમાં વ્યક્તિ સાથે સરખામણી, સ્થળ સાથે સરખામણી અને વસ્તુ સાથેની સરખામણી. ઓકે, શરૂ કરી. ડિગ્રી જેના ત્રણ પ્રકાર, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. આજે જે અભ્યાસ કરશું તેના અંદર બે કરતા વધારે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ માટેના નિયમો. અગત્યની વાત યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગઈકાલના લેક્ચરમાં માત્ર બે વ્યક્તિ, સ્થળ કે વસ્તુની વાત હતી. આજે જે અભ્યાસ કરી છે તેના અંદર બે કરતા વધારે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ માટેના નિયમો છે. એટલે કે બે કરતાં વધારેની જ્યારે વાત આવે ત્યારે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ થાય અને સુપરલેટિવ થાય, કમ્પેરેટિવમાંથી પોઝિટિવ અને સુપરલેટિવ થાય, અને સુપરલેટિવમાંથી પોઝિટિવ અને કમ્પેરેટિવ બને છે. ઇટ્સ ક્લિયર? બે કરતાં વધારેની વાત હોય ત્યારે આપેલા વાક્યમાંથી અન્ય બીજા બે સેન્ટેન્સ બને. આ વાત અગત્યની યાદ રાખજો. તો અહીંયા બે કરતાં વધારે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ માટેના નિયમો, તેના અંદર કઈ રીતે પોઝિટિવ બનશે, કઈ રીતે કમ્પેરેટિવ બનશે કે કઈ રીતે સુપરલેટિવ બનશે, એનું સ્ટ્રક્ચર આપણે પહેલાં સમજી લઈએ. પોઝિટિવ બે રીતે બનશે, ક્યારે? બે કરતાં વધારેની વાત હોય ત્યારે. નંબર વન, નો અધર પ્લસ સો મૂળરૂપ અને એસ. આ એક રીત પોઝિટિવની. એની સેકન્ડ રીત, વેરી ફ્યુ એઝ મૂળરૂપ અને એઝ. ક્લિયર? ફરી રિપીટ કરું, પોઝિટિવ નો અધર સો મૂળરૂપ અને એઝ. બીજો નિયમ એનો, વેરી ફ્યુ એઝ મૂળરૂપ અને એઝ. નો અધર વાળી એક વચન હોય અને વેરી ફ્યુ વાળી બહુવચન વાળી હોય. ઇટ્સ ઓકે, એક્ઝામ્પલ જ્યારે લેશું ત્યારે તમને વધારે ડીપમાં ખ્યાલ આવશે, અત્યારે ખાલી સ્ટ્રક્ચર વાઇઝ રૂલ્સ યાદ રાખી લો. સેકન્ડ નંબર, કમ્પેરેટિવ. કમ્પેરેટિવ પણ બે રીતે બને છે. કઈ કઈ રીતે? તો એક તો ER વાળું રૂપ પ્લસ ધેન એની અધર. સેકન્ડ રીત, ER વાળું રૂપ પ્લસ ધેન મોસ્ટ અધર અથવા તો ધેન મેની અધર તમે મૂકી શકો છો. તમારા ગ્રામરમાં મોસ્ટ અધર નથી આપેલું, માત્ર મેની અધર આપેલું છે ગ્રામરના અંદર. પણ આપણે અહીંયા મોસ્ટ અધર તમને સમજાવી છીએ, કારણ કે એની અધર અને મેની અધર આમાં કન્ફ્યુઝન થશે, એટલા માટે એક એની અધર યાદ રાખો અને બીજું કયું યાદ રાખી લો, મોસ્ટ અધર. કદાચ એઝ પર ધ રૂલ્સ ઓફ ગ્રામર તમે મેની અધર લખશો, દેટ્સ ઓલ્સો ટ્રુ. ઓકે, વોટ એવર યુ રિમેમ્બર, રિમેમ્બર ઇન બોથ વે. ફરી રિપીટ કરું, કમ્પેરેટિવ બે રીતે, ER વાળું રૂપ પ્લસ ધેન એની અધર. નંબર બે, ER વાળું રૂપ પ્લસ
ધેન મોસ્ટ અધર અથવા તો ધેન મેની અધર. આમાં પણ યાદ રાખી લો કે એની અધર વાળી એકવચન બનશે અને મોસ્ટ અધર વાળી કેવી બનશે? બહુવચન. ક્લિયર? થર્ડ પોઈન્ટ, સુપરલેટિવ ડિગ્રી, એ પણ બે રીતે બનશે. ધ પ્લસ ઈએસટી વાળું રૂપ યાદ રાખજો, ધ પ્લસ ઈએસટી વાળું રૂપ. અને તેના માટે બીજો નિયમ છે, વન ઓફ ધ પ્લસ ઈએસટી વાળું રૂપ. ઓકે, સુપરલેટિવ એટલે સૌથી વધુ ચડિયાથી. ઓકે, આપણે કહીએ ને સુપર ડુપર ફિલ્મ હતું તો સૌથી સારું ગુજરાતીમાં જો તમને સમજાવું તો. અહીંયા પણ એક વાત યાદ રાખો કે ધ અને ઈએસટી વાળી એક વચન આવશે, વન ઓફ ધ અને ઈએસટી વાળી બહુવચન સુપરલેટિવ હશે. તો અહીંયા તમે યાદ રાખી લો, 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, એકનો આન્સર 3 જેવો અને 5 જેવો બનશે અને બેનો આન્સર 4 જેવો અને 6 જેવો બનશે. તો જો તમે ઇઝી ટેકનિકથી યાદ રાખવા માંગતો હોય તો તમે એવું યાદ રાખી શકો, 1, 3, 5, 2, 4, 6. ક્લિયર? અલ્ટરનેટિવ ચેન્જીસ છે, 1, 3, 5, 2, 4 અને 6. નો અધર, એની અધર અને માત્ર ઈએસટી, એક વચન, વેરી ફ્યુ, મોસ્ટ અધર કે મેની અધર અને વન ઓફ ધ બહુવચન. આ સ્ટ્રક્ચર છે એના. હવે કઈ રીતે પોઝિટિવમાં નો અધર આવે અને વેરી ફ્યુ આવે, કેવી રીતે કમ્પેરેટિવમાં એની અધર આવે અને મોસ્ટ અધર કે મેની અધર આવે, અને ક્યારેક સુપરલેટિવમાં ધ અને ઈએસટી આવે કે વન ઓફ ધ અને ઈએસટી આવે, આના માટેના જે રૂલ્સ છે, વી હેવ રિટન ઓલ ધ રૂલ્સ હિયર ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ બોર્ડ, તમે બોર્ડ ઉપર જોઈ શકો છો. ઓકે, આજે માત્ર નિયમોનો જ અભ્યાસ કરીશું. આ નિયમો તમારે નેક્સ્ટ લેક્ચર માટે પ્રિપેર કરીને આવવાના છે, કારણ કે ડિગ્રી એક એવો ટોપિક છે કે જે તમે ઘરે જો રીડિંગ નહીં કરો, બબે એક્ઝામ્પલ નહીં કરો, તો તમને આનો આઈડિયા આવશે નહીં. અઘરું નથી, બટ યુ હેવ ટુ રિમેમ્બર ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ટુ અન્ડરસ્ટેન્ડ ધ ડિગ્રી ટોપિક ઇન એ ઇઝી મેનર. અન્ડરસ્ટેન્ડ? લેટ સ્ટાર્ટ ધ રૂલ્સ ફોર પોઝિટિવ, કમ્પેરેટિવ એન્ડ સુપરલેટિવ. પોઝિટિવ, ક્યારે નો અધર બને અને ક્યારે વેરી ફ્યુ બને, એના માટે 4 નિયમ. જો કમ્પેરેટિવમાં ધેન એની અધર, તો પોઝિટિવમાં નો અધર. સેકન્ડ રૂલ્સ, જો કમ્પેરેટિવમાં ધેન મોસ્ટ અધર, તો પોઝિટિવમાં વેરી ફ્યુ. શોર્ટમાં યાદ રાખો, કમ્પેરેટિવ એની અધર, પોઝિટિવ નો અધર. કમ્પેરેટિવ મોસ્ટ કે મેની અધર, પોઝિટિવ વેરી ફ્યુ. સો ઇઝી. રૂલ્સ નંબર 3, જો સુપરલેટિવમાં ધ અને ઈએસટી, તો પોઝિટિવમાં શું આવશે? નો અધર. અને સુપરલેટિવમાં વન ઓફ ધ અને ઈએસટી, તો પોઝિટિવમાં શું આવશે? વેરી ફ્યુ. શોર્ટમાં યાદ રાખો, સુપરલેટિવ ધ ઈએસટી, પોઝિટિવ નો અધર. સુપરલેટિવ વન ઓફ ધ ઈએસટી, પોઝિટિવ વેરી ફ્યુ. ક્લિયર? આના ઉલટા નિયમ કમ્પેરેટિવ માટે આવશે. કમ્પેરેટિવના નિયમ, ક્યારે કમ્પેરેટિવમાં ધેન એની અધર આવે અને ક્યારે મોસ્ટ અધર કે મેની અધર આવે, એના માટે નિયમ જોજો. થોડું ઉલટું તમે યાદ રાખી લો. અહીંયાથી જુઓ તો પોઝિટિવમાં નો અધર, તો કમ્પેરેટિવમાં શું આવશે? એની અધર લખ્યું છે અહીંયા. પોઝિટિવમાં નો અધર, તો કમ્પેરેટિવમાં એની અધર. રેડી? આ જ નિયમને ઉલટો કરવાનો છે, કંઈ જ નથી. એવી રીતે યાદ રાખો કે પોઝિટિવમાં વેરી ફ્યુ, તો કમ્પેરેટિવમાં ધેન મોસ્ટ અધર કે મેની અધર લખ્યું છે. જુઓ અહીંયા, પોઝિટિવમાં વેરી ફ્યુ, તો કમ્પેરેટિવમાં ધેન મોસ્ટ અધર, અથવા તો તમે મેની અધર મૂકી શકો છો. હવે આ બે નિયમ થોડા અલગથી યાદ રાખો. માત્ર 4 ને 4, 8 રૂલ્સ યાદ રાખશો અને 8માં પણ આ બે તો કોમન થઈ જશે ઉલટા સુલટા. એટલે 6 જ નિયમ તમે પરફેક્ટ યાદ રાખો, એટલે અલ્ટરનેટિવ ડિગ્રીના કન્વર્ટ તમને આવડી જાય. અરસપરસ ચેન્જ કેમ કરવા એ તમને સમજી જાય. સુપરલેટિવમાં માત્ર ધ અને ઈએસટી, તો કમ્પેરેટિવમાં શું આવશે? ધેન એની અધર. સુપરલેટિવમાં વન ઓફ ધ અને ઈએસટી, તો કમ્પેરેટિવમાં શું આવશે?
ધેન મોસ્ટ અધર અથવા તો મેની અધર. સુપરલેટિવ ધ, કમ્પેરેટિવ એની અધર, સુપરલેટિવ વન ઓફ ધ, કમ્પેરેટિવ મોસ્ટ અધર કે મેની અધર. ક્લિયર? આ બે નિયમ યાદ રાખવાના થશે. સમજાય બધાને? અને હવે સુપરલેટિવ માટે કંઈ જ યાદ નથી રાખવાનું, આટલું યાદ રાખો એટલે એના અલ્ટરનેટિવ ચેન્જ થશે. સુપરલેટિવમાં ક્યારે ધ આવે સાથે ઈએસટી આવે, અને સુપરલેટિવમાં ક્યારે વન ઓફ ધ અને ઈએસટી આવે, એના માટે પણ ચાર રૂલ્સ છે. પણ તમારે કઈ રીતે યાદ રાખવાના સમજજો. અહીંયા અંડરલાઈન કરેલી છે મારી સાથે, તમે યાદ રાખો અને બોલતા જાઓ મનમાં. પોઝિટિવમાં નો અધર તો સુપરલેટિવમાં માત્ર ધ અને ઈએસટી લખ્યું છે. અહીંયા જુઓ તો પોઝિટિવમાં નો અધર તો સુપરલેટિવમાં માત્ર ધ અને ઈએસટી. ક્લિયર? નવું યાદ કંઈ રાખવાનું જ નથી, ઉપરના રૂલ્સને ઉલટું કરી નાખવાનું છે. સેકન્ડ પોઈન્ટ, પોઝિટિવમાં વેરી ફ્યુ તો સુપરલેટિવમાં વન ઓફ ધ અને ઈએસટી. જુઓ તો અહીંયા છે, પોઝિટિવમાં વેરી ફ્યુ તો સુપરલેટિવમાં વન ઓફ ધ અને ઈએસટી છે. ત્રીજો નિયમ યાદ રાખો, અહીંયા જુઓ, કમ્પેરેટિવમાં ધેન એની અધર તો સુપરલેટિવમાં શું આવશે? માત્ર ધ છે. અહીંયા જો કમ્પેરેટિવમાં ધેન એની અધર તો સુપરલેટિવમાં માત્ર ધ અને ઈએસટી. ક્લિયર? લાસ્ટ રૂલ્સ, કમ્પેરેટિવમાં ધેન મોસ્ટ અધર કે મેની અધર તો સુપરલેટિવમાં શું આવે? વન ઓફ ધ અને ઈએસટી રૂપ જે અહીંયા લખ્યું છે. કમ્પેરેટિવમાં ધેન મોસ્ટ અધર તો સુપરલેટિવમાં વન ઓફ ધ અને ઈએસટી વાળું રૂપ. કમ્પ્લીટ? કઈ રીતે યાદ રાખો તમે? 1, 3, 5, 2, 4 અને 6 આ નિયમમાં પણ તમારે એ જ રીતે યાદ રાખવાનું છે. સેન્ટેન્સ જ્યારે લેશું ત્યારે પણ તમને એ જ રીતે સમજાવશું, જેથી કરીને તમે સરળતાથી સમજી શકશો. એક અગત્યની નોટ દરેક લોકો લખી લેજો, મેં લખેલું છે અહીંયા આઈએમપી. આના પહેલાના લેક્ચરમાં પણ કમ્પેરેટિવ માટે આ નિયમ કામ લાગે આપણે, અને અત્યારે આની ખાસ જરૂર પડશે. આઈએમપી નોટ દરેક વ્યક્તિ લખશે અને પરફેક્ટ રીતે યાદ રાખજો. જે ક્રિયાપદનું ઈઆર વાળું રૂપ ન થતું હોય, જે ક્રિયાપદનું ઈઆર વાળું રૂપ ન થતું હોય તો કમ્પેરેટિવમાં મોર લાગે, MORE. શું લાગે? મોર. અને જે ક્રિયાપદનું ઈએસટી રૂપ ન થતું હોય તો સુપરલેટિવમાં મોસ્ટ લાગે છે. ક્લેવર નું થાય ક્લેવર, ક્લેવરર ક્લેવરેસ્ટ, બ્રેવ બ્રેવર બ્રેવેસ્ટ, ટોલ ટોલે ટોલર ટોલેસ્ટ, થીન થીનર થીનેસ્ટ. પણ અમુક એવા ક્રિયાપદ છે, એક્ચ્યુઅલમાં એ ક્રિયાપદ શું હોઈ શકશે? એડજેક્ટિવ જ હોય, એટલે કે વિશેષણ જ હોય. અને વિશેષણમાં કદિવસ ઈઆર ન લાગે કે ઈએસટી ન લાગે. જેના ઓરલી એક્ઝામ્પલ તમને હું કહી દઉં, બ્યુટીફુલ તો મોર બ્યુટીફુલ મોસ્ટ બ્યુટીફુલ, ઇન્ટેલિજન્ટ મોર ઇન્ટેલિજન્ટ મોસ્ટ ઇન્ટેલિજન્ટ, ઇનોસન્ટ મોર ઇનોસન્ટ મોસ્ટ ઇનોસન્ટ, એક્સેલન્ટ મોર એક્સેલન્ટ મોસ્ટ એક્સેલન્ટ. આ બધા શું હોય? એડજેક્ટિવ, જેનું ઈઆર વાળું રૂપ નથી શક્ય બનતું અને જેનું ઈએસટી વાળું રૂપ શક્ય બનતું નથી. દરેકને સમજાય? કમ્પ્લીટ સ્ટ્રક્ચર આટલું યાદ રાખજો. પોઝિટિવ કમ્પેરેટિવ સુપરલેટિવ, બે કરતાં વધારે વ્યક્તિ સ્થળ કે વસ્તુ માટેના આ નિયમ છે, જેમાં પોઝિટિવ નો અધર સો મૂળરૂપ એસથી બને. બીજો નિયમ એનો છે વેરી ફ્યુ એઝ મૂળરૂપ અને એસથી બને. કમ્પેરેટિવ બે રીતે બને, ઈઆર વાળું રૂપ ધેન એની અધર. બીજો નિયમ ઈઆર વાળું રૂપ ધેન મોસ્ટ કે મેની અધર. સુપરલેટિવમાં પણ બે રૂલ્સ છે, ધ પ્લસ ઈએસટી વાળું રૂપ, વન ઓફ ધ પ્લસ ઈએસટી વાળું રૂપ. અને ક્યારે કયા નિયમ મુજબ સેન્ટેન્સ બનાવવું એના માટેના ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વી હેવ રિટન હિયર ઓન ધ લેફ્ટ સાઈડ ઓફ ધ બોર્ડ. આઈ હોપ ધેટ ઓલ ઓફ યુ હેવ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઇન ઇઝી પેટર્ન. બહુ સરળતાથી આ નિયમો મેં સમજાવવા માટે અહીંયા બોર્ડ ઉપર લખેલા છે. 1, 3 અને 5, 2, 4 અને 6 આ રીતે એક રિધમમાં તમે યાદ રાખશો, બહુ સહેલી રીતે તમને સમજાઈ જશે અને યાદ પણ રહી જશે. ધેર ઇઝ અ ડાઉટ ઇન એનીબડીઝ માઇન્ડ? કોઈને કંઈ ડાઉટ ખરો? નહીં?
Yet there is a doubt in your mind, then ask me in our next lecture without any kind of the hesitation. But ajna lecture ma I intend to give one instruction or maybe the advice. Ajna lecture mate ek khas salah ane ek khas suchna ke aje je niyam lakhavela chhe board upar e ghare be var vaanchjo, no yaad re to lakhi lejo be var athva paanch vakhat, કારણ કે જો નિયમ આવડશે તો જ તમે ડિગ્રીને અલ્ટરનેટિવ કન્વર્ટ કરી શકશો. અને બીજું કોઈ ટેન્શન લેવાની નથી જરૂર, કારણ કે માત્ર ઓળખવાની અંદર જ તમારે ડિગ્રી આવે છે. ઓકે, સેન્ટેન્સ આપ્યું હોય તમારે ઓળખવામાં પૂછાય છે, ડિગ્રી હોય એનું નામ કમ્પેરિંગ. ઓકે, વ્યક્તિની વાત હોય તો કમ્પેરિંગ પર્સન, સ્થળની વાત હોય તો કમ્પેરિંગ પ્લેસ, અને વસ્તુની વાત હોય તો કમ્પેરિંગ થિંગ. અને પ્લેસ પર્સન કે થિંગ ન આપે તો ખાલી કમ્પેરિંગ. કે એટલે કયો ટોપિક છે આપણો? ડિગ્રીની વાક્ય રચના જે કઈ હોય એને કહેવાય છે કમ્પેરિંગ. અન્ડરસ્ટેન્ડ એવરીબડી? સો ટુડે ઇન અવર લેક્ચર વી કન્ક્લુડ ફંક્શન, એન્ડ ધ નેમ ઓફ ફંક્શન ઇઝ કમ્પેરિંગ પર્સન પ્લેસ એન્ડ થિંગ. મતલબ કે ડિગ્રી બે કરતા વધારે વ્યક્તિ, સ્થળ કે વસ્તુ માટેના નિયમો ક્લિયર કરે છે. નેક્સ્ટ લેક્ચરમાં બધું વાંચીને આવજો, કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો. ઓકે, સો થેન્ક યુ વેરી મચ, થેન્ક્સ અ લોટ, હેવ અ નાઇસ ડે, થેન્ક યુ.